હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા યો મેથ્સ ટીચર આપણે રિવિઝન કરી રહ્યા છીએ જેમાંથી એકથી લઈને દસનું મેં સંપૂર્ણ રિવિઝન કરી દીધેલું છે બે વિડિયો અપલોડ કરી દીધેલા છે પાંચ પાંચ ચેપ્ટર વાઈઝ જો તમે હજુ સુધી ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તમે જોઈ શકો છો બરાબર તો આજના લેક્ચરથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર અગિયાર રચનાના રિવિઝનથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રચના પ્રમય ચેપ્ટર નંબર ચૌદ ચેપ્ટર નંબર પંદર અને ચેપ્ટર નંબર પાંચ એટલું જો બેઝિક મેથ વાળાને આવડી જાય ને તો પણ એ આરામથી ચેપ્ટ્ર પાંત્રીસ થી ચાલીસ માર્ક્સ લઈને આવી શકે છે વધારે માર્ક્સ લાવી શકે છે બરાબર તો રચના ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો હજુ સુધી ઘણા વિદ્યાર્થી એવા છે કે નથી રચના આવડતી તો ખાસ શીખી લેજો હું અત્યારે શીખવી રહી છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચનાઓ અને કદાચ પૂછાશે તો એના રિલેટેડ તમને પૂછાશે અને બીજી મેં ટીક પણ કરાવેલી છે જો આવડતી હોય તો પણ વ્યવસ્થિત રીતે એકવાર રચના શીખી લો એટલે પાક્કો તમારા મગજમાં વ્યવસ્થિત રીતે ફિક્સ બેસી જાય બરાબર તો હું તમને રચના શીખવી રહી છું પેપરમાં કારણ કે મારી પાસે અહીંયા ઇક્વિપમેન્ટ નથી હું બોર્ડ પર રચના શીખવાડી શકું એના માટે હું તમને પેપર

રાઈટ સૌથી પહેલાં તમારે છે ને પેપર હજી હાથમાં ન આવ્યું હોય ત્યારે તમે ફ્રી બેઠા હોય છો ત્યારે પરિકરમાં ને બધું ફિક્સ કરીને રાખી દેવાનું એટલે પછી આપણો ટાઈમ ના બગડે બરાબર વ્યવસ્થિત શાર્પ કરીને જુઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના છે તમને આવી રીતે કીધું હોય કે પાંચ સેન્ટીમીટર છ સેન્ટીમીટર અને સાત સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ એવો રચો કે જે પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં સાતના છેદમાં પાંચ ગણી હોય આ જ ટાઈપની રચના પૂછાય છે ત્રિકોણમાં અહીંયા માપ અલગ અલગ થઈ જાય પણ આપણને જો આવડતું હોય દોરતા એટલે આપણને ગમે રીતે પૂછાય આપણે દોરી શકીએ બરાબર તો સૌથી પહેલાં છે ને આ ત્રણ ત્રિકોણની બાજુ તમને આપી દીધી છે તો આના પરથી આપણે ત્રિકોણ બનાવી નાખશું જો આપણને બાજુ ન આપી હોય તો એકાદો ખૂણો આપ્યો હોય ને ખૂણો દોરતા તો આપણને આવડતું જ હશે હવે ઓકે બાકી હું આગળ આગળ તમને શીખવીશ ચલો સૌથી પહેલાં આપણે લઈ લઈએ છીએ કે આ બીસી હું નામ આપી દઉં ને તો અહીંયા એ બી એ તરીકે પાંચ સેન્ટીમીટર લઈ લઈએ બીસી તરીકે છ સેન્ટીમીટર લઈ લઈએ અને એસી આપણે લઈશું સાત સેન્ટીમીટર સૌથી પહેલાં શરૂઆત કરીએ કે બીસી છ સેન્ટીમીટર બનાવી દઈએ તો અહીંયા આપણે પેન્સિલની સ્કેલની મદદથી બીસી બનાવી દઈશું ને જે બનાવીશું છ સેન્ટીમીટર ઓકે ચલો તો અહીંયા હું બનાવી રહી છું બીસી અને આ બીસીનું માપ આપું છું છ સેન્ટી મીટર બની ગયું તો અહીંયા નામ આપી દો કે આ છે બી સી અને જેની જે લંબાઈ છે એ આવી ગઈ છ સેન્ટીમીટર નામકરણ સાથે સાથે વ્યવસ્થિત રીતે આપતા જજો હવે આપણે અહીંયા કંઈક બિંદુ એ આવશે તો એ લેવા માટે એ અને બીનું માપ કેટલું છે પાંચ સેન્ટીમીટર તો એનાથી આપણે પરિકરની મદદથી પાંચ સેન્ટીમીટરનું માપ લેશું તો અહીંયા એક ફિક્સ કરી દેવાની અને એક અહીંયા તમારી પેન્સિલને આપવાની ઝીરો એટલે તમને આ પાંચ સેન્ટીમીટર મળી ગયું તો હવે બીને કેન્દ્ર સાત સેન્ટીમીટર છે તો તમારે અહીંયા સાત સેન્ટીમીટરનું માપ લઈને સી ને કેન્દ્ર બનાવીને ફરીથી એક ચાપ મારવાની રહેશે જુઓ રચના આવડે જ છે એટલે જોવાની જરૂર નથી એવું નહીં વ્યવસ્થિત રીતે એક વખત શીખી લેજો હવે અહીંયા શું થયું કે આ બંને ટચ નથી થતું એનો મતલબ મારે ટચ કરવા હજી એક વખત અહીંયા પાંચ સેન્ટીમીટર લઈને થોડીક લાંબી આર્ક મારવી પડશે તો થોડીકિટરનું માપ લઈને આપણે થોડીક ચાપને લંબાવી ઓકે હવે આપણને આ જે મળી ગયું છે એ બિંદુ એ છે જો જે વસ્તુ તમારે જોતું છે એ ડાર્ક કામ કરવાનું બાકી બધું લાઈટ રાખવાનું એટલે વ્યવસ્થિત રીતે રચના લાગે તો આપણે એ અને એ ને શું કરી દેવાનું જોડી દેવાનું ચલો મળી ગયો ત્રિકોણ એ નેક્સ્ટ સ્ટેપ આ રીતનો ત્રિકોણ હોય એટલે તમારે બિંદુ બી માંથી એક કિરણ દોરવાનું અને એ કિરણ એવું દોરવાનું કે જેથી બી સી એક્સ આને નામ આપી દઈએ કે આ શું છે એક્સ તો સી એક્સ જે છે એ તમારું લઘુકોણ હોય લઘુકોણ એટલે કે નેવું ડિગ્રીથી નાનું તમે ગમે એ દોરી શકો એવું જરૂરી નથી કે સાઠ ડિગ્રીનો ખૂણો લઈને પછી દોરવું હવે મેં આ કેમ આછું કર્યું કારણ કે જે વસ્તુ આપણે નથી જોતી એક આ ત્રિકોણ અને હજી એક બીજો ત્રિકોણ આવશે ને બે ઇમ્પોર્ટન્ટ છે એટલે એ બે ડાર્ક બતાવવાનું બાકીનું બધું કામ તમારું કેવું હોવું પડે આછું ઓકે નેક્સ્ટ સ્ટેપ હવે તમારે શું કરવાનું રહેશે આ કિરણ બી એક્સ જે તમે દોર્યું છે એમાં તમારે ચાપ મારવાની કોઈ પણ માપ તમે રાખી શકો છો પણ એક વખત તમે ફિક્સ કરી દીધી ત્રી પછી તમારે ચેન્જ કરવાનું નથી તો કેટલી ચાપ મારવાની ડિપેન્ડ કરે અહીંયા તમને કે શું કીધું છે સાતના છેદમાં પાંચ તો જે બાજુ સૌથી વધારે માપ હોય ને એ લેવાનું એવું નથી કે છેદની લેવાની કે અંશની લેવાની એવું કંઈ નહીં સાત અને પાંચમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે સાત છે એટલે સાત ચાપ મારીશું તો બીને કેન્દ્ર બનાવીને કોઈ પણ ત્રીજા ફિક્સ કરીને હવે આ ત્રિજ્યા ચેન્જ થવી પડે નહીં તો બીને આપણે કેન્દ્ર બનાવીને કેટલી ચાપ મારવાની સાત આ પેલી નેક્સ્ટ અહીંયાથી આવશે આ બીજી નેક્સ્ટ અહીંયાથી છે ત્રીજી એવી રીતે આપણે ચાપ મારતા રહીશું ચોથી પાંચ અને આ તમારી થઈ ગઈ છ સાત ચાલો અહિયાં સુધી સમજ પડી ગઈ નેક્સ્ટ સ્ટેપ તમારે કરવાનું અહીંયા છેદ જોવાનું છેદમાં શું છે પાંચ એનો મતલબ કે તમારે બી એટલે કે પાંચ નંબરની ચાપ અને સી ને જોડી દેવાનું છેદ જે હોય એની સાથે જોડવાનું હંમેશા અહીંયા મોટી જ સાથે એવું નથી છેદમાં પાંચ છે એટલે આપણે ક્યાં જોડીશું સી ને પાંચ સાથે જોડીશું હવે જો અહીંયા રેશિયો ખબર પડી જાય છે સાતના છેદમાં પાંચ એટલે કે આ એક કરતાં મોટી રકમ છે એટલે આ ત્રિકોણની બાર તમારો ત્રિકોણ રચશે જો અહીંયા એવી રકમ આવે કે એક કરતાં નાની તો ત્રિકોણ તમારો અંદર રચાય હવે બાર રચવાનો છે એનો મતલબ કે આને સમાંતર આપણે બી સેવનમાંથી એક લાઇન દોરવાની રહેશે આ લાઇનને સમાંતર તો સમાંતર દોરવા માટે જો આપણે અહીંયા ત્રિકોણ બારની બાજુ આવવાનું છે ને એટલે બધી થોડીક લાઇન મોટી કરી નાખીએ આ થઈ ગયું અહીંયા બી સીએ તો અને થોડુંક હજી મોટું કરશું કારણ કે સમાંતર લાઇન આગળ ક્યાં છેદશે એના માટે પણ લાઇટ વર્ક રાખીશું હવે આના સમાંતર લાઈન દોરવા માટે તમારે કોઈ પણ ત્રિજ્યા લઈને કોઈ પણ માપ તમે રાખી શકો છો માપ લઈને બી ફાઈમાંથી એક તમારે દોરવાનું છે એવું ચાપ કે જે બંને બાજુ અહીંયા પણ અને અહીંયા પણ ટચ કરવું પડે હવે આ માપ સેમ રહેવું પડે ચેન્જ કર્યા વગર તમારે બી સાતમાંથી बी, बी सात એક एक आर्कला मरवा रहे समझाई गयू નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું અહીંયાથી લઈને અહીંયાનું અંતર કેટલું છે એ માપી લેવાનું તો આપણે અંતર માપી લેશું અહીંયાથી લઈને સેમ હો સેમ એક્ઝેટ તમારે માપી લેવાનું હવે આ અંતર નક્કી થઈ ગયું છે હવે આ સેમ માપ લઈને તમારે અહીંયાથી આ જે ચાપ છે ને એ એક આ બી એક્સ કિરણને જ્યાં છેદે છે ને ત્યાંથી કેન્દ્ર બનાવીને એક તમારે મારવાની રહેશે આ જ ઉપર ફરીથી એક ચાપ સમજાઈ ગયું હવે બી સાતમાંથી આ ચાપનાથી જઈને એક લાઈન દોરવાની એ લાઈન તમારી આ લાઇનને શું બનશે સમાંતર લાઈન એટલે રેખા બરાબર તો અહીંયાથી હું એક રેખા દોરીશ ઓકે ગુડ જો બની ગઈ કેવી રેખા બની ગઈ સમાંતર શું કર્યું ફરીથી સમજાવું છું કોઈ પણ એક માપ લઈને બી ફાઈને કેન્દ્ર બનાવીને એક ચાપ મારવાની અને સેમ માપ રાખીને બી સાતને કેન્દ્ર બનાવીને એક ચાપ મારવાની બીજા સ્ટેપમાં કરવાનું કે અહીંયાથી લઈને અહીંયા તમારે માપ લઈ લેવાનું અને સેમ માપ રાખીને અહીંયાથી એક આર્ક મારવાની ને એનામાંથી પસાર થતી એક લાઇન દોરવાની જે અહીંયા ટચ કરવી પડે હું આને નામ આપી દઉં છું કે અહીંયા તમારું થઈ ગયું પી ઓકે ચાલો હવે અહીંયાથી એક સમાંતર બનાવવાનું ને એ લાઈન જ્યારે આપણે બનાવશું એટલે રચના આપણી પૂરી થઈ જશે કારણ કે આને સમાંતર એક ત્રિકોણ આપણને સમરૂપ ત્રિકોણ મળી જશે અહીંયા જ સમાંતર લાઈન બનાવવા જે કામ કર્યું સેમ એ જ કામ આપણે અહીંયા સમાંતર લાઈન બનાવવા કરીશું તો શું કરવાનું તમારે સીને કેન્દ્ર લઈ કોઈ પણ ત્રિજ્યા રાખી એવું નથી કે અહીંયા જે ત્રિજ્યા રાખી તે કોઈ પણ ત્રિજ્યા રાખીને બંને લાઈનને છેદે તેવી ચાપ મારવાની આ માપમાં ફેરફાર ન થવો પડે અને પીને કેન્દ્ર લઈને પીને કેન્દ્ર લઈને આપણે એક આર્ક બનાવીશું બની ગઈ નેક્સ્ટ તમારે અહીંયાથી લઈને અહીંયા સુધીનું શું કરી લેવાનું માપ લઈ લેવાનું તો આજે તમારું માપ મળી ગયું છે ને સેમ માપ રાખીને અંદરની બાજુથી એક મારવાની બહારની બાજુ આર્ક પીમાંથી આ ચા જે ચાપ મળી છે એમાંથી પસાર થતી એક લાઇન બનાવવાની રહેશે ચલો એને હું ડાર્ક બનાવીશ કારણ કે એ મારી રચનાની મેન રેખા થશે ઓકે તો આ આપણને મળી ગયો સમૃપ્ત ત્રિકોણ જેને હું અહીંયા નામ આપી દઉં ક્યુ કયો ત્રિકોણ એ બી સી ત્રિકોણ ને ત્રિકોણ આપણને ક્યુ પી મળી ગયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના કમ્પલીટ થઈ ગઈ છે અહીંયા તમે લખી શકો છો કે આ પાંચ સેન્ટીમીટર છે આ સાત સેન્ટીમીટર છે તમને દેખાઈ રહ્યું છે કે જે વસ્તુ તમને જોતીતી ડાર્ક દેખાય છે અને બીજી લાઇટ દેખાય છે જે કેમેરામાં ઘણું ડાર્ક દેખાય છે પણ મેં એકદમ લાઇટ આ બધી વસ્તુ એકદમ લાઇટ ડ્રો કરી છે અને આવી જ રીતે તમે રચના દોરશો મને આશા છે ચલો હવે વાત રહી પક્ષને કૃત્ય લખવું કે ના લખવું ના લખો તો ચાલે કોઈ જરૂર નથી પક્ષ કૃત્ય લખવાની ડાયરેક્ટ તમારે રચનાના મુદ્દા લખવાના રહેશે અને કઈ રીતે લખવાના હું તમને સમજાવી દઉં છું બહુ ઇઝી છે આપણે જે વસ્તુ દોરી છે ને એ લખવાની રહેશે તો સૌથી પહેલાં આપણે શું દોર્યું રેખાખંડ બીસી જે છ મીટરનો છ સેન્ટીમીટરનો એટલે લખવાનું કે ત્રિકોણ એ રચો જેમાં એ બી બરાબર પાંચ સેન્ટીમીટર બીસી બરાબર છ સેન્ટીમીટર અને એસી બરાબર સાત સેન્ટીમીટર હોય આખો ત્રિકોણ એ બી મુદ્દા આપણે એક જ લાઈનમાં લખવાના રહેશે પછી આપણે શું કર્યું બીસી પર આજે તમારી રેખા છે બીસી પર એક કિરણ આપણે બનાવ્યું જેને નામ આપ્યું બી એક્સ અને એ જ બનાવવાનું છે કે બીસીના નીચેના ભાગમાં કિરણ બી એક્સ એવું દોરો કે જેથી સી બી એક્સ લઘુ કોણ થાય નેવું ડિગ્રીથી નાનું થવું જોઈએ નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કર્યું બી એક્સ પર સાત ચાપ રચી અને સાત ચાપનું નામ આપ્યું બી વન બી ટુ બી થ્રીથી લઈને બી સાત એવા દોરવાના કે જેથી માપ સરખું થાય કોનું જેટલું બી બી વન હોય એટલું જ બી વન બી હોય એટલું જ બી ટુ બી સોરી જેટલું બી બી વન હોય એટલું જ બી વન બી હોય અને જેટલું બી વન બી હોય એટલું બી ટુ હોય એટલું તમારું બી થ્રી બી ફોર થાય એટલા બધા માપ સરખા હોય એવી આપણે ચાપ રચવાની રહેશે પછી શું કર્યું છેદમાં પાંચ છે એટલે કે બી ફાઈ અને ને તમારે જોડી દેવાનું જોડાઈ ગયું હવે બી સેવનમાંથી બી ફાઈ ને સમાંતર હોય તેવી રેખા દોરવાની અને ઈ બી સીને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપવાનું બિંદુ પી નેક્સ્ટ શું કરવાનું તમારે પીમાંથી એ ને સમાંતર હોય તેવી રેખા દોરવાની અને જે એ ને જ્યાં છે દે તેને આપણે નામ આપવાનું ક્યુ સમજાઈ ગયું તો આમ આપણો ત્રિકોણ એ બી સી ને સમરૂપ ત્રિકોણ કયો ક્યુ રચાઈ જાય છે ઓકે સમજાઈ ગયું ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા સમરૂપ ત્રિકોણ ન કહેવાય પણ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા સાતના છેદમાં એટલે આ જે ત્રિકોણ છે ને એના કરતા સાતના છેદમાં પાંચ ગણો ત્રિકોણ આ રચાઈ ગયો તો આ તમારા રચનાના મુદ્દા રહેશે તમને વ્યવસ્થિત દેખાતા હશે તમે આ રીતે એકદમ ઈઝી રીતે મેં બનાવ્યા છે કે તમને યાદ રહી જાય હવે હું તમને બીજી રચના બતાવું છું એમાં આપણે રચનાના મુદ્દા નહીં જોઈએ ડાયરેક્ટ હું તમને શીખવાડું છું ને બહુ એટલે બહુ ઇઝી રીતે છે જુઓ એક આ રચના છે આમાં શું છે કે સાત પોઈન્ટ છ સેન્ટીમીટર લંબાઈનું રેખાખંડ દોરી તેનું પાંચ જેમ આઠ ગુણોત્તરમાં વિભાજન કરો બંને ભાગ માપો જે ગયા વર્ષે બેઝિક મેથ્સમાં પૂછાણો હતો ને આ રચના મારે સમજાવવાની જરૂર નથી કારણ કે એકદમ ઇઝી છે સૌથી પહેલાં તમારે શું કરવાનું હું અહીંયા રેન્ડમ માપ લઉં છું એક્ઝેક્ટ નથી લેતી કે ભાઈ સાત પોઈન્ટ છ સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરવાનું જેને આપણે નામ આપી દઈએ એ બી હવે તમારે ઉપર એક કિરણ બનાવવાનું ને એક કિરણ નીચે બનાવવાનું ને કેવું બનાવવાનું લઘુકોણ બનાવવાનું તો જો આ રચના એકદમ ઇઝી છે એટલે ડાયરેક્ટ તમારે લઘુકોણ ન બનાવવું હોય તો તમે બંને બાજુ સાઠનો ખૂણો લઈ લો કે ભાઈ અહીંયા સાઠનો ખૂણો બનાવવા માટે આપણે શું કરીએ એક ચાપ મારવાની અને અંદરની બાજુથી જે પહેલી ચાપ મળે અને આ તમારો બની ગયો સાઠનો ખૂણ તો હું અહીંયા બનાવીશ આ રેખા અને આ તમારું છે સાઠ ડિગ્રી બતાવે છે એવી જ રીતે તમે શું કરશો નીચે સાઠ ડાયરેક્ટ નહીં નો ખૂણો બનાવવાનો એટલે અહીંયા તમને બીજું કિરણ મળી જશે હવે તેનું કયા ગુણોત્તરમાં કીધું છે પાંચ જેમ આઠ એનો મતલબ અહીંયા તમારે કોઈ પણ ત્રિજ્યા લઈને કેટલા આર્ક મારવાની પાંચ એક રાઈટ પછી આ કેન્દ્ર લઈને આ બીજી પછી આ કેન્દ્ર લઈને આ ત્રીજી અહીંયાથી આ કેન્દ્ર લઈને ચોથી અને આ થઈ ગઈ પાંચમી નામ આપી દેવાનું એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ એવી રીતે છેદમાં આઠ છે એટલે નીચે આપણે સેમ રાખીને કેટલી ચાપ મારીશું આઠ ચાપ મારીશું બે ત્રણ રાઈટ હું ડાયરેક્ટ તમને સમજાવી દઉં છું કેટલી મારીશું આઠ પરફેક્ટ મેઝરમેન્ટ મેં નથી લીધા કેટલી થઈ એક બે ત્રણ ચાર નેક્સ્ટ આવશે પાંચ નેક્સ્ટ છે તમારી છ નેક્સ્ટ આવશે સાત અને આ તમારી થઈ ગઈ આઠ નામ આપી દેવાના બી વન બી ટુ બી થ્રી બી ફોર એવી રીતે અને નેક્સ્ટ સ્ટેપ તમારે આ બી અને બી એઇટને શું કરી દેવાનું જોડી દેવાનું સમજાઈ ગઈ અને આ રેખા આપેલ રેખાખંડને જે બિંદુમાં છેદે છે એને નામ આપી દો સી અને બિંદુ સી એ રેખાખંડ એ બીનું પાંચ જેમ આઠ ગુણોત્તરમાં વિભાજન કરે ચલો સ્ટુડ નેક્સ્ટ રચના છે ત્રિકોણની રચના છે ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનથી સમજી લો બી સી બરાબર છ સેન્ટીમીટર એ બી બરાબર પાંચ સેન્ટીમીટર અને માપખુણો એ બીસી બરાબર સાઠ ડિગ્રી હોય તેવો ત્રિકોણ રચો તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ રચી લઈએ તો હું તમને સમજાવી રહી છું સૌથી પહેલાં ત્રિકોણ કઈ રીતે રચવાનો એના માટે અહીંયા ત્રણ બાજુ નથી આપી બે બાજુ અને એક ખૂણો આપેલો છે તો સૌથી પહેલાં હું અહીંયા દોરી દશ બીસી જે છ સેન્ટીમીટર છે તો આપણે સૌથી પહેલાં બીસી બનાવીએ અને જે છે તમારું છ સેન્ટીમીટર ચલો તો આ આપણને છ સેન્ટીમીટરનો રેખાખંડ મળી ગયો બીસી નામ આપી દઈએ બી જેનું માપ છે છ સેન્ટીમીટર જેટલું મેઝરમેન્ટ તમને આપ્યું હોય સાથે સાથે તમારે લખતું જવાનું હવે આપણને એ બી બાજુ આપી દીધી છે પાંચ એટલે એથી લઈને બી જે છે એ કંઈક પાંચ સેન્ટીમીટર આવશે પણ સીથી લઈને એ માપ નથી આપ્યું એની જગ્યાએ તમને ખૂણો આપ્યો છે એ બી એટલે કે માપ ખૂણો બી વચ્ચેનું એ જોવાનું તો અહીંયા સાઠ ડિગ્રી કોણ થયો માપ ખૂણો બી તો બી આપણે સાહીઠ ડિગ્રી બનાવીશું સાઠ ડિગ્રી બનાવવા માટે તમારે કોઈ પણ ત્રિજ્યા લઈને બનાવીને એક ચાપ મારવાની રહેશે માપ ખૂણો સાઈઠ ડિગ્રી તો હું અહીંયાથી દોરી નાખું એક કિરણ કે જે બતાવે છે માપ ખૂણો સાઈઠ ડિગ્રી ચલો અહીંયા તમે નામ આપી શકો છો બી એક્સ બી વાય જે આપવો એ સમજાઈ ગયું હવે એ થી લઈને બી નું માપ આપણને આપી દીધું છે 5 સેન્ટીમીટર તો તમારે શું કરવાનું છે કે પર સ્કેલ ની મદદ થી 5 સેન્ટીમીટર નું માપ લઈ લ્યો અને બી ને કેન્દ્ર બનાવીને 5 સેન્ટીમીટર પર એક આર્ક મારશો એટલે આ તમારું મળી ગયું બિંદુ એ નેક્સ્ટ કરી દઈએ એ અને સી ને જોડી દ્યો ચલો હવે સેમ આગળની રચના જેવું જ થઈ ગયું હવે શું કરતા હતા આપણે આઈ અને સી જોડાઈ ગયું પરફેક્ટ રાખજો હવે આપણે બિંદુ બીમાંથી એક કિરણ બી એક્સ એવું રચવાનું કે જેથી સી બી એક્સનું માપ લઘુકોણ થાય કોઈ કોઈપણ ખૂણો પર રચાઈ ગયું આપણે નેવુંથી ઓછો થવો પડે એક્ઝેક્ટલી સાઠ જ બનાવવું એવું જરૂરી નથી અહીંયા તમારે માપ રખવાનું રહેશે કે ભઈ આ સાઠ ડિગ્રી છે કારણ કે આપણને રકમમાં આપેલું છે હવે જુઓ કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે તો ત્રણ ના છેદમાં ચાર અને મોટી બાજુ ચાર છે એટલે કે મોટી સંખ્યા ચાર છે તો અહીંયા આપણે ચાર ચાપ પાડવાની રહેશે કોઈ પણ ત્રિજ્યા લઈને માપ સેમ રાખીને તમે ચાર ચાપ કરો તો બીને કેન્દ્ર લઈને આ પેલી ચાપ મળશે આપણને નેક્સ્ટ આ ચાપથી અહીંયા તમને મળશે આ બીજી ચાપ નેક્સ્ટ અહીંયાથી ના તમારી ત્રીજી અને નેક્સ્ટ આ મળી ગઈ તમને ચોથી નામ આપી દેશું બી વન બી ટુ બી થ્રી બી વન બી ટુ બી થ્રી ચલો સાથે સાથે આવું બધું નામ આપવાનું છેલ્લે કામ નહી રાખવાનું બરાબર હવે અહીંયા જુઓ તમારા અપૂર્ણાંકમાં છેદ ચાર છે એનો મતલબ તમારે ચોથી ચાપને સી હારે જોડી દેવાની તો હું નંબર ચાર એટલે કે બી ફોર સીને જોડીશ થઈ ગયું અંશમાં તમારું ત્રણ છેનો મતલબ બી થ્રીથી તમારે સમાંતર રેખા દોરવાની રહેશે અને સમાંતર રેખા દોરવા માટે કોઈ પણ માપ લઈને આપણે બી ફોરને કેન્દ્ર બનાવીને એક ચાપ મારીશું રાઈટ જે બંને લાઈનને છેદે એવી રીતે સેમ કેન્દ્ર રાખીને બી થ્રીમાંથી એક ચાપ મારીશું ચાલો આટલું સમજાઈ ગયું હવે આ બંનેનું જે માપ છે એ આપણે લઈ લેવાનું તો આપણે અહીંયા માપ લઈ લઈએ છીએ એક્ઝેટ આપણને મળી ગયું છે અને આ સેમ મેઝરમેન્ટ રાખીને આ જે ચાપ છે એ બી એક્સને જ્યાં છેદે છે ત્યાં કેન્દ્ર બનાવીને ફરીથી એક ચાપ અહીંયા મારવાની હવે આ બી થ્રીમાંથી અને આ ચાપમાંથી પસાર થતી એક રેખા દોરવાની જે બી ફોર સીને સમાંતર રેખા મળશે તો અહીંયાથી લઈને અહીંયા પસાર થતી એક આપણે રચવા રેખા બનાવવાની કે જે તમારી સમાંતર રેખા થઈ ગઈ

હવે અહીંયાથી લઈને આ મેઝરમેન્ટ કરી લેશું તો આપણને પરફેક્ટ મેઝરમેન્ટ મળી ગયું છે અને સેમ માપ રાખીને અહીંયાથી એક ચાપ મારીશું આ જ ચાપ ઉપર હવે અહીંયાથી પસાર થતી પીને કેન્દ્ર લઈને એક રેખા બનાવી દઈશું આપણે જે એ સીને સમાંતર રેખા મળી જશે અને આને તમે નામ આપી દો ક્યુ તો આજે છે એને ડાર્ક બનાવી દો કારણ કે આ જે તમને પૂછ્યું હતું ને એ મેન ત્રિકોણ તમારો આવી ગયો બાકીનું બધું કામ જે છે એ તમારું કેવું હોવું પડે લાઇટ એટલે કે આછું હોવું પડે ચાલો તો અહીંયા આ રચના આખી કમ્પ્લીટ થાય છે જો યાદ રાખજો જો છેદ નાનો હશે ને તો આપેલ ત્રિકોણની બારની બાજુ ત્રિકોણ બનશે ને જો છેદ મોટો હશે તો આપેલા ત્રિકોણની અંદરની બાજુ તમારો અનુરૂપ બાજુવાળો ત્રિકોણ બનશે બાકી સેમ ટુ સેમ સ્ટેપ ફોલો કરવાના રહેશે ત્રિકોણની ત્રણ રચના મેં તમને સમજાવી દીધી છે અને કન્સેપ્ટ રકમ ચેન્જ કરશે પણ આ જ રીતે તમારે રચના બનાવવાની રહેશે આઈ હોપ તમને સમજાઈ ગયું છે હવે આ ત્રિકોણની રચનાની અથવામાં જે રચના આવે છે તમારી એ છે તમારી વર્તુળની રચના તો વર્તુળની રચના પણ એકદમ ઈઝી છે તો આપણે શીખી લઈએ વર્તુળની રચના જુઓ જો તમને આવી રીતે પૂછવામાં આવ્યું હોય કે છ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળ દોરો તેના કેન્દ્રથી દસ સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેની લંબાઈ માપો એકદમ ઈઝી રચના છે વર્તુળની રચના પણ હવે જો તમને કાઉસમાં આપી દીધું હોય કે રચનાના મુદ્દા જરૂરી નથી તો તમે રચનાના મુદ્દા નહીં લખવાના રાઈટ ગયા વખતે સ્ટાન્ડર્ડ મેથવાળાને વર્તુળની એક રચના પૂછી હતી ને કાઉસમાં આપ્યું હતું રચનાના મુદ્દા જરૂરી નથી ય રચના હમણાં હું તમને કરાવીશ સૌથી પહેલાં તમને કીધું છે કે છ સેન્ટીમીટર ત્રીજ્યાવાળું વર્તુળ દોરો તો સૌથી આપણે પહેલાં છ સેન્ટીમીટર ત્રીજ્યાને કર પરિકરમાં ફિક્સ કરી લેશું

ઓકે આગળ ચાલી હવે તમને શું કીધું છે તેના કેન્દ્રથી દસ સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી તો આ કેન્દ્ર છે ને આ કેન્દ્રથી દસ સેન્ટીમીટર બિંદુ પી લઈ લેશ તમે આ બાજુ લ્યો તોય ચાલે આ બાજુ લો તોય ચાલે ડઝન મેટર બરાબર તો આપણે સ્કેલની મદદથી દસ સેન્ટીમીટર દૂર બિંદુ લેશું મારી પાસે અહીંયા પ્લેન કાગળ છે ને એટલે થોડીક શક્યતા રહે આડી ત્રાસી થવામાં પણ તમારી પાસે તો લાઇનિંગવાળું પેપર હશે એટલે તમારે કેન્દ્ર ત્યાં જ લેવાનું લાઈન ઉપર જ એટલે એક્ઝેક્ટ સીધી લાઇન તમને મળે ડન તો હવે આપણે અહીંયા બિંદુ પી લેશું જે દસ સેન્ટીમીટર દૂર છે કેન્દ્રથી તો અહીંયા હું ઝીરો ફિક્સ કર દસ અને જ્યાં અહીંયા દસ દેખાય છે ત્યાં લાઈન દોરી દઈશું આપણે ચાલો દસ સેન્ટીમીટર એક બિંદુ મળી ગયું અને જેને આપણે નામ આપી દઈએ છીએ બિંદુ પી અને આ બિંદુમાંથી આપણે વર્તુળના સ્પર્શક દોરવાના છે તો ડાયરેક આવી રીતે નથી દોરી નાખવાના જુઓ ખાસ ધ્યાન રાખજો વર્તુળની રચનામાં સ્પર્શક દોરવા માટે બે વર્તુળ તમારે જોશે કેટલા જોશે બે વર્તુળ પહેલું વર્તુળ તો આપણને આપ્યું છે એ દોરાઈ ગયું બીજું વર્તુળ દોરવા માટે તમારે કરવાનું છે કે આ જે રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક દોરવાનો લંબ દ્વિભાજક એટલે કે આ લાઈનના એક સરખા બે ભાગ પાડે તો એક સરખા બે ભાગ કાંઈ ડાયરેક્ટ સ્કેલથી નથી લઈ લેવાના પાંચ પાંચ તો એના માટે લંબ દ્વિભાજક દોરવો પડશે અને લંબ દ્વિભાજક દોરવા માટે ઓપીક ના અડધા કરતા વધારે માપ લઈને ગમે એટલું લઈ શકો પણ અડધા કરતા વધારે હોવું પડે તો એક્ઝેક્ટ ઓપી લઈને કરો તોય ચાલે બરાબર તો રેખાખંડ ઓપી ના અડધા કરતા વધારે માપ લઈને આપણે એક ચાપ મારીશું ઉપર અને એક ચાપ મારીશું નીચે હવે કેન્દ્ર ઓ રાખીશું વારાફરથી અલગ અલગ કેન્દ્ર રાખીને ઉપર અને નીચે ચાપ મારવાની રહેશે એક ચાપ મારીશું ઉપર એક ચાપ મારીશું નીચે અને અહીંયાથી આપણે એક લાઈન દોરી દઈશું જે ઓપીનું શું બની ગયું લંબદ્રિવાજક ચાલો આપણે આ દોરી દીધી લાઈન સોરી ડન અને જે ઓપીને જે બિંદુમાં છેદે છે એને આપણે નામ આપી દીધું મધ્ય બિંદુ એમ કારણ કે આ એમ જે છે એ ઓપીનું શું છે મધ્ય બિંદુ અહીંયા સુધી સમજાઈ ગયું નેક્સ્ટ આપણે શું કરીએ જો આ જેટલું ઓ એમ માપ હશે ને એટલું જ તમારું એમપી માપ હશે સરખું તો ઓ ની માપ લઈ લો તમારું કે એક્ઝેક્ટ તમને ખબર જ છે કેટલું મળશે કારણ કે દસ સેન્ટીમીટર છે તો તમારું પાંચ સેન્ટીમીટર માપ આવશે જો આ બે માપ સરખા હશે તમે જોઈ લો આ આપણે લીધું ઓકે અને અહીંયાથી લઈને આ કરશો તમારું માપ કેવું રહેશે સમાન હવે તમારે શું કરવાનું છે એમને કેન્દ્ર બનાવીને તમારે એક વર્તુળ દોરવાનું રહેશે અને આ વર્તુળ જે છે એ બંને બિંદુમાંથી છેદીને વર્તુળ બનશે તો આપણે બનાવી એક વર્તુળ જે આપેલા બંને બિંદુને છેદીને બનશે ઓકે ચાલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું છે હવે તમને સ્પર્શક મળી ગયા કઈ રીતે મળી ગયા કે તમારું આ બહારનું બિંદુ પી છે એમાંથી આ બીજું દોરેલું વર્તુળ પહેલા દોરેલા વર્તુળને જે બે બિંદુમાં છેદે છે એ તમારા સ્પર્શકની લંબાઈ ચાલો આ થઈ ગયું અને નેક્સ્ટ અહીંયા અહીંયા છેદે છે તો આપણે આને સ્પાર કરતા દોરી દેશું આ તમારું થઈ ગયું નામ આપી દો એ અને બી પી એ અને પી છે સ્પર્શકની લંબાઈ તમને કીધું હવે રચનાના મુદ્દા તો તો તમે લખી તમને આવડતા હશે ને તમને કીધું છે તેની લંબાઈ માપો તેની એટલે સ્પર્શકને ને આપણે અહીંયા સ્પર્શકની લંબાઈ માપીને કહેવાની રહેશે કેટલી થાય છે સ્પર્શકની લંબાઈ તમારી સાત પોઈન્ટ છ સમિંગ થાય છે ઓકે એ તમારે જે હોય એ માપીને લખી લેવાનું રહેશે સમજાઈ ગયું હવે વર્તુળ રિલેટેડ અલગ અલગ જે ત્રી જેટલા પણ રચના છે એ જોઈ લઈએ જેમ કે જો તમને આવી રચના પૂછવામાં આવે કે જે ગયા વર્ષે પૂછાઈ ગયેલી છે સ્ટાન્ડર્ડ મેક્સવાળાને ચાર સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજું છ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળ પરના

જો રચના ખાસ જોતા રહેજો એક વખત મારા રચનાના રિવિઝન આ બધું જોઈ લેશો ને એટલે તમારું રચના વાળું ચેપ્ટર ક્લિયર થઈ જશે તો કોઈ પણ કેન્દ્ર લઈને હું સપોઝ આ કેન્દ્ર મારું ફિક્સ કરી દઉં છું ને આ કેન્દ્ર લઈને હું એક વર્તુળ દોરું છું જે વર્તુળની ત્રિજ્યા છે ચાર સેન્ટીમીટર લાઇટ વર્ક રાખજો બહુ સ્ટુડન્ટને ઘણા ટેવ હોય કે આમ ઘાટો ઘાટો કરવાની બહુ ડાર્ક કરવાનું નથી હવે આ કેન્દ્ર વર્તુળ બનાવવાનું છે ને વર્તુળની છ સેન્ટીમીટર છે એટલે કે એક વર્તુળાની બાર બનશે ચલો અહીંયા સુધી તો આવડી ગયું બધાને તો હવે સેમ કેન્દ્ર લઈને એક બીજું વર્તુળ બનાવવાનું છે જે છ સેન્ટીમીટરનું છે ડન થઈ ગયું નામ આપી દઈએ કે આ વર્તુળનું કેન્દ્ર છે ઓ હવે તમારે આ નાના વર્તુળના સ્પર્શક બનાવવાના છે સ્પર્શક બનાવવા માટે મેં શું કીધું હંમેશા જો આ વર્તુળના સ્પર્શક બનાવવા છે ને એનો મતલબ અહીંયા હજી એક વર્તુળ આવવું પડે અને એ વર્તુળ આ વર્તુળને જ્યાં છે દે ઈ સ્પર્શક હવે આપણને કીધું નથી કે કેન્દ્રથી કેટલા મીટર બિંદુ બી બહાર છે એવું તો કીધું નથી તો આપણી પાસે તો ઓપ્શન જ નથી તો આપણે શું કરવાનું એક લાઇન બનાવી દેવાની કે ઓ કેન્દ્રમાંથી જે મોટા વર્તુળને છે દે એવી એકદમ સીધી લાઇન બનાવવાની ચલો મારે અહીંયા થોડુંક સીધું માપ આપવામાં પેલું થાય છે તમારે તો લાઇન હશે એટલે પરફેક્ટ સીધી જ લાઈન આવશે ચલો આ એક મળી ગયું અને મોટા વર્તુળને જ્યાં છેદે છે એને હું નામ આપી દઉં બિંદુ પી હવે આ બિંદુ પીમાંથી મારે શું બનાવવાનું છે નાના વર્તુળના સ્પર્શક થઈ ગયું આગળની રચના જે હું સેમ આ રેખા લંબ દિભાજક કરવાનું અને લંબ દિભાજક કરીને એક વર્તુળ બનાવવાનું અને જે નાના વર્તુળને છેદ છે એ તમારા સ્પર્શક અન્ડરસ્ટેન્ડ ફટાફટ આપણે કરીશું શું કરવાનું લંબદ્રિભાજક બનાવવા માટે આપેલ રેખાખંડની અડધા કરતા વધારે માપ લઈને એક ઉપર આર્ક મારીશું એક આર્ક મારીશું નીચે હવે કેન્દ્ર ચેન્જ કરીશું ઓને કેન્દ્ર બનાવીને એક આર્ક મારીશું ઉપર એક આર્ક મારીશું નીચે બંનેને જોઈન્ટ કરી દેશું એટલે તમને રેખાખંડ ખંડ ઓપી નો લંબ દ્વિભાજક મળી જશે ચાલો આ આપણને મળી ગયો ઓપીનો લમદરીભાજક જેને હું નામ આપી દઉં છું મધ્ય બિંદુ એમ નેક્સ્ટ સ્ટેપ તમારે કરવાનું મધ્ય બિંદુ એમથી લઈને ઓ સુધીનું માપ લઈ લેવાનું અને આ જે માપ છે તો કેન્દ્ર એમને કેન્દ્ર બનાવીને ફરીથી એક વર્તુળ બનાવવાનું જે નાના વર્તુળને બે બાજુ છેદશે અને જે બે બાજુ છેદે છે ન્યાથીને તમારે પીના ના જે બે બાજુ છેદે છે ત્યાં તમારે બનાવી દેવાના સ્પર્શક એક અહીંયા છેદે છેદે છે એ અને અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દેસુ બી ઓકે તો લખી નાખવાનું કે આમ નાના વર્તુળના સ્પર્શક પી એ અને પી બી રચાય છે ને પછી તમારે રચનાના મુદ્દા લખવાના રહેશે ડન ચલો નેક્સ્ટ વર્તુળની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના છે છેલ્લી રચના સમજાવું છું ને બીજી હું તમને ટીક કરાવી દઉં તમે જોઈ લેજો સ્ટુડન્ટ નેક્સ્ટ વર્ચ ચાલો સ્ટુડન્ટ નેક્સ્ટ રચના જે છે વર્તુળની રચના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના છે ગયા વર્ષે બેઝિક સ્ટાન્ડર્ડ મેક્સવાળાની આ રચના પૂછાઈ ગઈ હતી ચાર માર્ક્સમાં અને કાઉન્સમાં મેન્શન કર્યું હતું કે રચનાના મુદ્દા જરૂરી નથી જો રચનાના મુદ્દા જરૂરી નથી એવું લખ્યું હોય તો આપણે કોઈ રચનાના મુદ્દા લખવાના નથી કારણ કે જો તમે લખશો તો કંઈ વધારે માર્ક્સ મળશે એવું તો નથી અને આ રચના થોડીક બીજી રચના કરતા દોરવામાં વધારે સ્ટેપ્સ છે એટલે રચના મુદ્દા ન આપ્યા હોય તો ધ્યાનથી સમજો વ્યવસ્થિત રીતે તમને આવડી જશે હું એટલી વ્યવસ્થિત રીતે સમજાવીશ તમને સૌથી પહેલાં કીધું છે કે એ બી બરાબર છ સેન્ટીમીટર બીસી બરાબર આઠ સેન્ટીમીટર અને માપ ખૂણો બી નેવું દોરો તો આપણે ત્રિકોણ બનાવવાનો છે કાટકોણ ત્રિકોણ એ બી આગળના પોઈન્ટ પછી જોઈશું સૌથી પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ બનાવી નાખીએ તો કાટકોણ ત્રિકોણ બનાવવા માટે આપણે બી સી આઠ સેન્ટીમીટર દોરી લઈએ તો હું તમને આ પેજમાં સમજાવી રહી છું જેમાં બી આપણે બનાવીશું આઠ સેન્ટીમીટર ઓકે તો અહીંયા આપણે આઠ સેન્ટીમીટરનું એક રેખાખંડ બનાવીશું જેને નામ આપી દઈએ બીસી ઓકે તો આ જે રેખાખંડ છે એ છે બીસી જે છે તમારો આઠ સેન્ટીમીટરનો ડન અહીંયા સુધી આપણું ક્લિયર હવે આપણે કીધું છે કે માપ ખૂણો બી નેવું ડિગ્રી થાય તો માપ ખૂણો બી નેવું બનાવવા માટે તમારે કોઈ પણ ત્રિજ્યા લઈને બીને કેન્દ્ર બનાવીને એક ચાપ મારવાની રહેશે જે આપેલા રેખાખંડને છેદે એ રીતે હવે જે રેખા અહીંયા માપ સેમ રાખવાનું બરાબર અહીંયા કેન્દ્ર લઈને તમારે એક બીજી ચાપ મારવાની તો આ સાઠ ડિગ્રીનો ખૂણો અહીંયા કેન્દ્ર લઈને હજી એક ચાપ મારવાની તો તમને મળી જશે આ એકસો વીસ ડિગ્રીનો ખૂણો આપણે તો નેવું ડિગ્રીનો જોતો છે તો નેવું બનાવવા માટે એક સાઠથી ચાપ મારવાની અને એક ચાપ તમારે મારવાની રહેશે એકસો ને વીસ ડિગ્રીના ખૂણાથી ચાલો અને આ જે બે ચાપ છેદે છે ત્યાંથી જ્યારે તમે લાઇન બનાવશો બીમાંથી ત્યારે તમને નેવું ડિગ્રીનો ખૂણો મળશે બધું કામ લાઇટ કરવાનું છે ઝાંખું બહુ ઘસી ઘસીને પેન્સિલ દોરવાનું નથી એટલે વ્યવસ્થિત રચના રાગે આપણા જે મેઇન સ્ટેપ છે ને એ જ ડાર્ક હો આપણે બાકી બધું લાઇટ કામ કરવાનું અહીંયા સુધી ક્લિયર કંઈ ડાઉટ નથી હવે આ બી સી જ મેળો આપણે તો એ પણ જોતું છે તો અહીંયા ક્યાંક એ હશે પણ ક્યાં હશે એના માટે આપણને રકમમાં આપ્યું છે કે એ બી બરાબર શું છે છ સેન્ટીમીટર તો આપણે સ્કેલની મદદથી ડાયરેક્ટ છ નથી બનાવવાનું તમારે અહીંયા પરિકરની મદદથી છ સેન્ટીમીટર માપ લઈ લ્યો તો આ તમારું થઈ ગયું છ સેન્ટીમીટર આપણે કરવાનું છે બીને કેન્દ્ર લઈને એક ચાપ મારીશું અને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દો કે આ છે તમારું એ પોઈન્ટ બિંદુ એ એ અને સીને જોડી દેવાનું એટલે આપણને ત્રિકોણ એ બી સી મળી ગયો જે કાટકોણ ત્રિકોણ છે તો અહીંયા આપી દો ખૂણો બી કાટખૂણો છે નેવું ડિગ્રી ચાલો અહીંયા સુધી એકદમ ક્લિયર હશે બધાને હવે આગળ આપણને કીધું છે કે બિંદુ બીમાંથી એસી પરનો લંબ બીડી દોરો એટલે આ બિંદુ બીમાંથી આપણે અહીંયા બીડી દોરવાનું છે બી સી અને ડીમાંથી પસાર થતું વર્તુળ દોરવાનું છે એક એવું વર્તુળ દોરવાનું છે કે જે બિંદુ બી બિંદુ સી અને અહીંયા કંઈક જગ્યાએ બિંદુ ડી આવશે તો બિંદુ ડી મેળવવા માટે તમારે આ બી લંબ લંબદ્રિભાજક દોરીને એક વર્તુળ બનાવી નાખવાનું અને આ વર્તુળ જ્યાં છેદે છે એ તમારું બિંદુ ડી તો લંબ લંબદ્રિભાજક દોરવા માટે આપણે બી રેખાખંડનો લંબ લંબદ્રિભાજક દોરવો હોય તો અડધા કરતાં વધારે માપ લઈને અડધા કરતાં વધારે માપ લઈને એક ઉપરના ભાગમાં ચાપ મારવાની એક મારવાની નીચેના ભાગમાં ચાપ સેમ ખૂણો બીને હવે કેન્દ્ર લઈને એક ઉપરના ભાગમાં ચાપ મારીશું એક ચાપ મારીશું નીચેના ભાગમાં હવે આપણે અહીંયા બંને ચાપમાંથી છેદતો રેખાખંડ દોરીશું કિરણ દોરીશું કે રેખા દોરીશું ચાલો એકદમ લાઇટ કામ રાખીશું અને જે બીસીને છેદે છે એ તમારું મધ્ય બિંદુ છે એટલે એને નામ આપી દો એમ

અને એસી પર જ્યાં પસાર થાય છે એ મળી ગયું તમારું બિંદુ ડી ચાલો આટલું સમજાઈ ગયું અને આપણને કીધું હતું કે બી ડી વેધ દોરો તો હવે તમે અહીંયા બનાવી નાખો છો કે આ તમારો થઈ ગયો બી ડી વેધ ડન હવે આપણે આગળ કીધું છે કે બિંદુ એ માંથી વર્તુળના સ્પર્શક દોરો એટલે કે આ બિંદુ એ માંથી આ વર્તુળની સ્પર્શક બનાવવાના છે તો મેં આપણે આગળથી ભણતાવી છે કે કોઈ પણ વર્તુળના સ્પર્શક બનાવવા માટે આ જ વર્તુળ પર હજી એક વર્તુળ જોઈએ અને એ વર્તુળ આપેલા વર્તુળને જ્યાં છેદે એ તમારા બે સ્પર્શક મળી જાય બરાબર તો એમાંથી આપણે અહીંયા આના પર એક વર્તુળ બનાવવાનું રહેશે તો એ વર્તુળ બનાવવા માટે તમારે શું કરવાનું છે એ બી ત્રિજ્યા લઈ લો આ એ બી છે ને એને તમે શું લઈ લો ત્રીજિયા અને કેન્દ્ર એ બીને ત્રીજિયા લઈને તમે એક વર્તુળ બનાવો તો એ વર્તુળ બનાવવા માટે તમારે શું કરવાનું છે કે એબી જેટલી એક એક તો તમને જો મળી ગયો છે એ કેન્દ્રથી લઈને આ વર્તુળને જ્યાં છેદી એક એક સ્પર્શક મળી ગયો છે બીજો સ્પર્શક બનાવવા માટે આપણે શું કરવાનું રહેશે કે એ બી ને ત્રીજ્યા લઈ લો અને કેન્દ્ર એ લઈને એક બીજું વર્તુળ બનાવો ચાલો કેન્દ્ર એ લેશું અને એ ને ત્રીજ્યા લઈને એક આપણે બીજું વર્તુળ બનાવીશું અહીંયા આનામાંથી પસાર નથી થતું ઓકે ચાલો મેઝરમેન્ટ ચેન્જ થઈ ગયું હતું આનું ઇરેઝ કરી નાખીશ ફરીથી કરું છું અહીંયા એક વર્તુળ બનાવવાનું છે અને જે આપેલા વર્તુળને જે બિંદુ અહીંયા મારી પાસે સ્પેસ નથી એટલે તમારું એક આવી રીતે વ્યવસ્થિત રીતે વર્તુળ બની જશે બરાબર અને પણ હવે આપણે જરૂર નથી મને તો મળી ગયું છે એક આપેલા વર્તુળને જે બે બિંદુમાં છેદી તમારો સ્પર્શક એક તો અહીંયા છેદે છે અને એક અહીંયા છેદે છે તો આ તમારા સ્પર્શક મળી ગયા એક મળી ગયો આવા વાળો સ્પર્શક અને એક અહીંયા છેદે છે એટલે અહીંયાથી લઈને આ તમને મળી જશે બીજો સ્પર્શક તમે નામ આપી શકો છો કે આ તમારું છે પી એ અને આ તમારું થશે એ બંને સ્પર્શક અને આ બંને સ્પર્શક માપશો ત્યારે લંબાઈ સરખી હશે એક તો મળી દે છ અને આને જ્યારે તમે માપશો તો આ પણ તમારી હશે છ સેન્ટીમીટર દેખાઈ રહ્યું છે તમને અન્ડરસ્ટેન્ડ તો અહીંયા વર્તુળને લગતી તમામ રચના કમ્પ્લીટ થાય છે અને બીજું મેં તમને કીધું હતું કે હું જેટલી રચના કહિ તમે જોઈ લેજો ઇમ્પોર્ટન્ટ તો બધી મેં શીખવાડી દીધી છે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકમાં રચના તમને પહેલી ત્રીજી ચોથી અને છઠ્ઠી આવડવી પડે અને એક્સરસાઇઝ અગિયાર પોઈન્ટ બે માંથી તમને પહેલી ત્રીજી પાંચમી અને છઠ્ઠી આટલી રચના આવડવી જ પડે એમાંથી મોસ્ટ ઓફ તો મેં તમને શીખવાડી દીધી છે ને બાકી તમે એકવાર જોઈ લેજો ચાલો આપણે આપણે જઈએ ચેપ્ટર ચેપ્ટર નંબર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ કરવા જઈ રહ્યા છીએ જે લોકોએ બેઝિક મેથ્સ લીધું છે એને આમાંથી બે માર્ક્સના ઓબ્જેક્ટિવ આવવાના છે અથવા તો બે માર્ક્સનો દાખલો એ રીતે પણ પૂછી શકે તો મેં ચેપ્ટર નંબર બારનું સંપૂર્ણ રિવિઝન વ્યવસ્થિત રીતે કરાવેલું છે તમે વિડીયો ના જોયો હોય તો જોઈ શકો છો બાકી અહીંયા હું કરાવી રહી છું પણ એમાં મેં નાનાથી નાનો કન્સેપ્ટ

સેન્ટીમીટર એક વર્તુળ છે કે જેનું ક્ષેત્રફળ ત્રણ વર્તુળ છે આ બે વર્તુળ અને હજી એક એવું વર્તુળ છે કે જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય તો આ વર્તુળની આપણને ત્રીજીયા પૂછી છે

બેઝિક મેથ્ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને તો સૂત્રો આવડવા જ પડે કારણ કે એ લોકોને તો દાખલો આવવાનો છે ત્રણ માર્ક્સમાં બરાબર પણ જે લોકોએ બેઝિક મેથ્સ લીધું છે સૂત્રો વ્યવસ્થિત રીતે આવડવા પડે અને કોઈ ગોખવાની જરૂર નથી મેં રિવિઝનમાં બહુ વ્યવસ્થિત રીતે સૂત્રો કઈ રીતે યાદ રહી જાય એ શીખવાડ્યું છે કાં તો એક માર્ક્સમાં તમને ડાયરેક્ટ સૂત્ર પૂછી દે કાં તો સૂત્ર ન પૂછે ને ત્રીજ્યા ને ઊંચાઈને ત્રીજિયા ને એવું બધું આપી દે ને પછી તમારે સૂત્રમાં એની કિંમત મૂકીને શોધવાનું રહેશે બરાબર ચાલો આપણે અહીંયા સોલ્યુશન કરીએ તો જુઓ અહીંયા પાય આર વર્ગું એમ નામ રહેવા દો અહીંયા બંનેમાં સામાન્ય નીકળે એમ છે શું સામાન્ય નીકળે છે પાય તો પાય ને આપણે સામાન્ય લઈ લઈએ કાઉન્સ આપી દઈએ પાય નીકળી ગયું એટલે અહીંયા વર્ગ વર્ગ નીકળી એટલે અહીંયા નો હવે આપણે વહેર ડાબી બાજુ જમણી છે એટલે ઉડી ગયું તો ગણતરી તમારી ઈઝી પડી ગઈ તો હવે અહીંયા વધશે કે આરનો વર્ગ બરાબર આર વન ની ત્રીજા છે આઠ અને આઠ નો વર્ગ થાય ચોસઠ વધતા આર ટુ આર ટુ છે તમારું છ સેન્ટીમીટર અને છ નો વર્ગ થાય છત્રીસ નેક્સ્ટ આપણે કરીએ અહીંયા આવશે આરનો વર્ગ બરાબર ચોસઠ વત્તા છત્રીસનો સરવાળો સો થશે વર્ગ જ્યારે સામે જાય તો વર્ગમૂળ થાય અને સોનું વર્ગમૂળ થાય દસ એટલે કે આપણને ત્રીજિયા મળી ગઈ દસ સેન્ટીમીટર છે એકદમ ઈઝી બે માર્ક્સમાં પૂછી શકે આઈ હોપ તમને આવડી જશે ચાલો નેક્સ્ટ જોઈએ ચાલો શોડા નેક્સ્ટ દાખલો આ રીતનો તમને પૂછવામાં આવે કે એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ એંસી સેન્ટીમીટર છે અને જો ગાડી છાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું દસ મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે એક માર્ક્સમાં પણ પૂછી શકે આ દાખલો નહીં આના રિલેટેડ કે ભાઈ તમને એક નાની નાની અહીંયા છે ને વધારે પડતી મોટી રકમ આપેલી છે એટલે કિલોમીટર પ્રતિ કલાકને ને નાની રકમ કરીને તમને પરિભ્રમણ પૂછી શકે તો એક માર્ક્સનો દાખલો થઈ જાય બરાબર હવે હંમેશા યાદ રાખવાનું જ્યારે તમને એમ કીધું હોય ને કે ભાઈ પૈડાનો વ્યાસ એટલો છે ને એટલો અંતર કાપવું છે અથવા તો પૈડાનું ત્રીજી આટલી છે ને એને આટલી ઝડપે આટલા ટાઈમ પછી કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે તો તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું ડાયરેક્ટ ઇઝી મેથડ જુઓ તમારે લખી નાખવાનું કે ભાઈ પરિભ્રમણ બરાબર કેટલા પરિભ્રમણ કરશે તો એના માટે આ સૂત્ર યાદ રાખવાનું કે એને કાપેલું અંતર છેદમાં પૈડાનો પરિઘ બરાબર અંતરના છેદમાં પૈડાનો પરિઘ નાની રકમ જો તમને ડાયરેક્ટ અંતર આપી દીધું હોય તો તમારે અંતર લખીને પૈડાનો પરિઘ શોધી લેવાનો રહેશે પણ અહીંયા તમને ક્યાંય અંતર આપ્યું નથી અંતર આપણે શોધવાનું છે તો ચાલો સૌથી પહેલાં આપણે કરીશું કે પૈડાનો વ્યાસ એંસી સેન્ટીમીટર છે વ્યાસને હું ડી કહી શકું ડી જો એંસી સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા છે આર ઈ થાયાનું અડધું એટલે કે ચાલીસ સેન્ટીમીટર ડન

પણ તમે જોશો તો તમારા જે ડેટા છે તમને જે પરિઘ મળશે છેદમાં એ તમારા જે ડેટા છે એ સેન્ટીમીટરમાં આવશે અને અહીંયા તમારું કિલોમીટર છે અંશ અને છેદમાં બંને યુનિટ એટલે કે એકમ સરખાઓ પડે એનો મતલબ આપણે અહીંયા કિલોમીટરને સેમાં ફેરવી નાખવાનું સેન્ટીમીટરમાં તો અહીંયા હું લખી દઉં કે ભાઈ એક કલાકમાં કેટલું અંતર કાપશે તો છાસઠ તો રાખવાનું જ તેને કિલોમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે જો પહેલાં તમે કિલોમીટરને મીટરમાં ફેરવી નાખો તો તમને એટલી ખબર છે કે ભાઈ એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો કિલોમીટરને જ્યારે મીટરમાં ફેરવું ત્યારે આપણે ગુણીશું હજાર હારે અને હજી મીટરમાંથી આપણે શેમાં ફેરવવાનું છે સેન્ટીમીટરમાં તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર એનો મતલબ કે હજી આપણે સો હારે ગુણવું પડશે સમજાણું મેં હજાર આરે ગુનો એટલે મીટર થઈ ગયું અને મીટરમાંથી પાછું સેન્ટીમીટરમાં કરવા મેં સો આરે ગુનો એટલે આ આપણું થઈ ગયું સેન્ટીમીટર આટલું ખબર પડી ગઈ કે ભાઈ એક કલાકમાં એટલા સેન્ટીમીટરનું અંતર કાપે છે પણ આપણે આપણે જોતું છે દસ મિનિટમાં એનો મતલબ હું અહીંયા એક કલાકની બદલે મિનિટ લખવું હોય તો એક કલાકને કાઢી નામ લખી શકું કે સાઠ મિનિટમાં ચાલો બંને યુનિટ સરખા થઈ ગયા કે ભાઈ જોઈ સાઠ મિનિટમાં આટલું અંતર કાપતું હોય પણ આપણે સાઈઠ મિનિટ નથી જોતું દસ મિનિટ જોતું છે તો દસ મિનિટમાં કેટલું અંતર કાપે ફરીથી સમજાવું છું સાઠ મિનિટમાં આટલું અંતર આટલા સેન્ટીમીટર અંતર કાપે તો દસ મિનિટમાં કેટલું કાપે અને આ આપણને મળી જાય એટલે આપણને અંતર મળી જશે તો અહીંયા હું લખીશ કે અંતર બરાબર કેટલું આવશે ક્રોસ ગુણાકાર થશે ચોકડી ગુણાકાર એટલે અહીંયા આવશે છાસઠ ગુણ્યા હજાર ગુણ્યા સો હતું અને આ દસ જે છે એની સાથે ગુણાકારમાં આવશે ડન અને જે સાઠ મિનિટ છે એ છેદમાં આવી જશે જુઓ સાઠનું મિનિટ અને અહીંયા હતું દસનું મિનિટ તો આ મિનિટ મિનિટ તમારું શું થઈ જાય ઉડી જાય અને આ જે સેન્ટીમીટર હતું એ રહેશે એટલે કે તમારું જે અંતર આવશે આવી જશે સેન્ટીમીટરમાં છેદ ઉડાડીએ તો આ ઝીરો કટ આ ઝીરો કટ અહીંયા આવશે અગિયાર છંગ છાસઠ એટલે હવે તમારું આવશે અગિયાર ગુણ્યા એક બે ત્રણ ચાર ને પાંચ એટલે કે એક બે ત્રણ ચાર ને પાંચ સેન્ટીમીટર ચાલો અહીંયા સુધી કંઈ ડાઉટ નહીં હોય હવે બસ આપણે આમાં કિંમત મૂકવાની અંતર તમારું કેટલું થઈ ગયું અગિયાર ગુણ્યા વન ટુ થ્રી ફોર ફાઇવ સેન્ટીમીટર છેદમાં વર્તુળનો પરિઘ વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય ટુ પાય આર રાઈટ આ પૈડું જેને પૈડાનો આકાર વર્તુળ હોય એનો મતલબ કે આપણે વર્તુળનો પરિઘ શોધવાનો છે તો વર્તુળના પરિઘનું સૂત્ર થાય બે પાય આર પાયની કિંમત મૂકીએ તો બાવીસના છેદમાં સાત આવે અને છેદનો સાત તમારો ક્યાં વઈ જશે અંશમાં એટલે અહીંયા હું સાત મૂકું છું સમજાણું બાવીસના છેદમાં સાત ગુણ્યા આર અને ત્રીજા આપણને પાસે છે પૈડાની ચાલી શકન હવે તમે છેદ ઉડાડી નાખશો એટલે તમને જવાબ મળી જશે ચાલો આપણે છેદ ઉડાડીએ અહીંયા તમારું થશે અગિયાર દુ બાવીસ નેક્સ્ટ તમારું થશે અહીંયા બે સાથે છેદ ઉઠશે એકા ઝીરો અને ઝીરો ઉડાડી દો બે સાથે છેદ ઉઠશે તો અહીંયા તમારું આવી જશે પાંચ હજાર અગે એના પાંચ હજારના બે સાથે છેદ ઉડાડી દઈએ તો અહીંયા આવી જશે પચીસો ચોવીસ છ ચોક ચોવીસ એક વચ્ચે ઝીરો ચાર દુ આઠ બે વચ્ચે ઉપરથી આવશે ઝીરો અને ચાર પંચાવીસ એટલે છસો પચીસ વધ્યા અંશમાં તમારું છસો પચીસ વધ્યા અને હજી તમારું આ સાત વધે છે એટલે સાત ગુણી નાખો છેદમાં કંઈ જ નથી વધતું એટલે કે જો હવે યુનિટ કાઈ ગયા એકમ તો અહીંયા ઉપર પણ એકમ સેન્ટીમીટર આવે નીચે પણ સેન્ટીમીટર આવે ને સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી જશે કારણ કે આપણને પરિભ્રમણની સંખ્યા પૂછી છે અને સંખ્યાનો એકમ ના હોય બરાબર ગુણાકાર કરી નાખે સાત પંચા પાંત્રીસનો પાંચડો વધી પડી ત્રણ સાદું ચૌદ ચૌદ ને પંદર સોળ સત્તર સત્તરનો સાતડો વધી પડી એક સાત છંગ બેતાલીસ બેતાલીસ ને એક તેતાલીસ એટલે ચાર હજાર ત્રણસો પંચોતેર પરિભ્રમણ કરશે ચાલો એકદમ ઈઝી રીતે દાખલો શીખવાડ્યો છે આઈ હોપ તમને સમજાઈ ગયો હશે બે માર્ક્સમાં અથવા ત્રણ માર્ક્સમાં પૂછી શકે જો એક માર્ક્સમાં પૂછે તો તમને અહીંયા આવી રીતે નહીં ડાયરેક્ટ અંતર આપી દેને ને ફટાફટ ખાલી તમારા ઉડી જાય ને છેદ એવું ઈઝી રીતે આપી દે તો તમને એક માર્ક્સમાં પણ પૂછી શકે પણ આ સૂત્ર યાદ રાખવાનું છે કોઈ વધારે નોલેજ યાદ રાખવાનું નથી અલગ અલગ રીતે પરિઘ પણ નહીં શોધવાનો ડાયરેક્ટ અહીંયા જ શોધી લો એટલે કારણ કે તમે કેવું કરો કે આમ પેલા અહીંયા પરિઘ અલગ શોધો એનો બધો ગુણાકાર કરો અને મોટી સંખ્યા લાવી દો અને મોટી સંખ્યાના પાછા છેદ ઉડાડવા અઘરા પડી જાય એના કરતા નાની જ સંખ્યામાં તમે ફટાફટ છેદ

રાઈટ તો એના માટે મેં રિવિઝનના વિડીયોમાં અને ઉપરથી હું જે શોર્ટ્સ વિડીયો મારા અપલોડ કરું છું એમાં મેં ઘણા બધા શોર્ટ્સ વિડીયો જે છે ચેપ્ટર બાર રિલેટેડ અપલોડ કરેલા છે તો તમે આ જે સેક્શન છે એ થોડોક સ્કીપ કરી શકો છો ને ડાયરેક્ટ ચેપ્ટર નંબર તેર પર જમ્પ કરી શકો છો અથવા તો ત્યાં સુધીમાં તમે બધા શોર્ટ્સ શીખી લો એટલે તમને આઈડિયા આવી જાય કે આ ચેપ્ટરમાંથી કયા કયા ટાઈપના હેતુલક્ષી પ્રશ્નો આવે છે ડન બાકીના જે સ્ટુડન્ટ છે શીખવા માગે છે કન્ટિન્યુ કરજો હું એમ નથી કહેતી કે આ જ દાખલો આવશે પણ આના જેવો રિલેટેડ

અને કેન્દ્ર આગળ ત્રીસ ડિગ્રીનો ખૂણો બનતો હોય તો થીટા આપણને આપી દીધું છે ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનો ક્ષેત્રફળ જો આ એક વર્તુળ છે આ વર્તુળનું કેન્દ્ર છે ને આ વર્તુળની બે ત્રિજ્યા અને ચાપની લંબાઈથી બનતા પ્રદેશને ઘેરાતા પ્રદેશને વૃતાંશ કહીશું એમાં નાનો એટલે લઘુવૃતખંડ મોટો એટલે ગુરુવૃતખંડ આવું મેં તમને રિવિઝનમાં શીખવાડ્યું છે

ટા છે ત્રીસ ડિગ્રી અને છેદમાં આપ્યું છે ત્રણસો ને સાઈઠ ચાલો બધી કિંમત મૂકી દીધી હવે બસ આપણે છેદ ઉડાડવાના છે અને છેદ ઉડાડવામાં ભૂલ બિલકુલ ન કરતા ઝીરો કટ ઝીરો કટ નવ ચોક છત્રીસ બરાબર ત્રણ તેરી નવ હવે નીચે ત્રણ સંખ્યા આવી ગઈ ને ઉપર ચાર પાંચ છ સાત ને આઠ ઓકે આનો સરવાળો આઠ થાય છે એટલે ત્રણ આરે નહીં ભાગ ચાલે તો આપણે શું કરશું અંશનો ગુણાકાર અંશ હારે કરી નાખીએ ને પછી એનો જે જવાબ આવે એને ત્રણ વડે ભાંગી નાખશું ચાલો અહીંયા જોઈએ આપણે ચોકે ચોકે થશે સોળ સોળનો છગડો વધી પડી એક ચાર એકા ચાર ચાર ને એક થઈ ગયું પાંચ અને ચાર તેરી બાર અને બે આંક પછી પોઈન્ટ છે તો પણ પાછળથી બે અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે ત્રણસો ચૌદ ચૌદ ત્રણ ચાર મળી ગયું બાર પોઈન્ટ છપ્પન અને એને ભાંગી નાખવાના ત્રણ સાથે ચલો ભાંગાકાર કરીએ તો ચાર તેરી બાર થશે નેક્સ્ટ અહીંયા પોઈન્ટ હોવાથી અહીંયા પોઈન્ટ મૂકશું ત્રણ એકા ત્રણ ચાર ને પાંચ બે વાગ્યા ઉપરથી આવશે છ સાત નહીં ત્રણની સાથે કરવાનું ને તો નવ તેરી સત્યાવીસ થઈ જશે તો આઠ તેરી ચોવીસ એટલે કે ચાર પોઈન્ટ અઢાર સેન્ટીમીટર વર્ગ આ આપણને શું મળી ગયું વૃતાંશનું ક્ષેત્રફળ મળી ગયું કેટલા વધ્યા હતા છવ્વીસ તો નવ તેરી સત્યાવીસ થશે એટલે છવ્વીસ તો આઠ ઓકે ડન ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તો આપણને ગુરુવૃતાંશનું એટલે ઉપરના ભાગનું પૂછેલું છે તો ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે આજે તમને આખું વર્તુળ દેખાય છે એ વર્તુળમાંથી હું આટલો ભાગ કઢી નાખું તો મને મળી જાય તો હું અહીંયા લખીશ કે ભાઈ ગુરુ વૃત્તાશનું ક્ષેત્રફળ બરાબર ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાશનું ક્ષેત્રફળ ચલો આ તમારે લખવું પડશે બરાબર વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થાય છે પાયાર વર્ગ માઇનસ લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ આવી ગયું છે આપણું ચાર પોઈન્ટ અઢાર ડન ચાલો નેક્સ્ટ પાયની કિંમત મૂકીશું ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર છે ચાર સેન્ટીમીટર એટલે કે ચાર ગુણ્યા ચારમાંથી ચાર પોઈન્ટ અઢારને આપણે બાદ કરવાના છે ચલો ચોકે ચોકે સોળ થાય તો ત્રણસો ચૌદનો ગુણાકાર સોળ સાથે આપણે કરીશું ઝીરો ચાર એક ત્રણ છ ચોક ચોવીસનો ચોગડો વધી પડી બે છ કા છ ને બે આ છ કા છ ને બે આઠ છ તરી અઢાર સરવાળો કરીએ તો અહીંયા આવશે ચાર આઠ ને ચાર બારનો બગડો વધી પડી એક આઠ ને એક નવ નવ ને એક દસનો ઝીરો વધી પડી એક ત્રણ ને ચાર ચાર ને એક પાંચ એટલે કે પચાસ પોઈન્ટ ચોવીસ આવે છે કેમ મેં પોઈન્ટ ચોવીસ કીધું કારણ કે અહીંયા બે અંક છે એટલે બે અંક પછી આપણે હું મૂકીશું પોઈન્ટ રાઈટ એટલા તો હવે તમે કેલ્ક્યુલેશનમાં સ્પીડી હશો જ તેમ સ્ટાન્ડર્ડ મેથ્સવાળા તો એટલા તો ક્લેવર હોય જ ને ચાલો હવે આપણે આને માઇનસ કરવાનું છે તો આપણે માઇનસ કરી લઈએ પચાસ પોઈન્ટ ચોવીસમાંથી જ્યારે આપણે ચાર પોઈન્ટ અઢારને બાદ કરીશું તો અહીંયા આવશે તમારે ચૌદ વધી લેવી પડશે અને અહીંયા બેની ઉપર થઈ જશે એક ચૌદમાંથી આઠ જાય નવ દસ અગિયાર બાર તેર ચૌદ છ આવશે એકમાંથી એક જાય તો ઝીરો પોઈન્ટ ઝીરોમાંથી ચાર નહીં જાય એટલે અહીંયા આવશે દસ અને પાંચની ઉપર થઈ ગયું ચાર તો અહીંયા ચાર અને છ એટલે કે છેતાલીસ પોઈન્ટ ઝીરો છ સેન્ટીમીટર વર્ગ આ આપણને મળી ગયું ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ આવી રીતે તમને લઘુવૃત્તખંડનું પૂછે કે ગુરુવૃતખંડનું પૂછે તો સૂત્ર કે કમ સેમાંથી કયું વાત કરું તો મને મળી જાય અથવા તો તમને ચાપની લંબાઈ પૂછે એના માટેનું સૂત્ર અલગ છે તો એના માટે ખાસ રિવિઝન વિડીયો જોજો એટલે તમને આઈડિયા આવી જશે તો ચૌ તમારું બાર પોઈન્ટ બેમાં બધા જ રિલેટેડ દાખલા છે હવે એમાંથી કયા કયા છે તમે ટેક કરી લો મેં લિસ્ટ રાખ્યું છે કયા કયા કરવાના એક વખત એની ગણતરી કરીને તમે જોઈ જ લેજો સ્વાધ્યાય બાર પોઈન્ટ બેમાંથી તમારે કરવાનો દાખલા નંબર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અને ચૌદ આટલા દાખલા તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે અને આ જ રીતનું સૂત્રનો જ કન્સેપ્ટ કરીને બસ તમને સમજતા આવડવું પડે કે મારે આ સૂત્ર કરવાનું એપ્લાય કરવાનું છે

બરાબર નહી પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ એટલે કે એક અર્ધવર્તુળ છે અને એક છે બાજુ આપી દીધી છે દસ સેન્ટીમીટર અને અર્ધવર્તુળ માટે તમારો વ્યાસ આપી દીધો છે દસ સેન્ટીમીટર જ્યારે પણ વ્યાસ જોઈ જાઓ એટલે સૌથી પહેલું કામ કરવાનું ત્રીજા જે વ્યાસનું અડધું હોય એટલે આ થઈ ગયું પાંચ સેન્ટીમીટર આગળ ચાલીએ આકૃતિમાં દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આ જે પ્રદેશ છે રંગીન પ્રદેશ છે ને આ રંગીન પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો તમે સૌથી પહેલા શું કરશો નામ આપી દો કે ભાઈ આ પહેલો ભાગ છે આ બીજો ભાગ છે આ ત્રીજો ભાગ છે ને આ ચોથો ભાગ છે હવે વ્યવસ્થિત રીતે સમજો મળી જશે ચોરસના ક્ષેત્રફળમાંથી આ ચારેય ભાગ તમે કાઢી નાખો આ બધો ભાગ નીકળી જશે એટલે જે વચ્ચે તમારું શું વધશે રંગીન ભાગ વધશે અને આ બધા ભાગ સરખા છે એવી જ રીતે આ બધા ભાગ પણ કેવા છે સરખા ચોરસ ની અંદર છે એના માટે બરાબર હવે તમારે આ બે ભાગ પેલા શોધી લેવાના અને પછી આ બંને ભાગ શોધી લેવાના એટલે મળી જશે તો પણ મારે શોધવા કઈ રીતે તો આ આ આ બે બે ભાગનો સરવાળો તમને સાથે મળી જશે કઈ રીતે કે ચોરસના ક્ષેત્રફળમાંથી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખો ફરીથી કહું છું આખા ચોરસના ક્ષેત્રફળમાંથી આ પેલું અર્ધવર્તુળ અને આ ભાગનું બીજું અર્ધવર્તુળ તમે જોઈ શકો છો નીકળી જશે એટલે તમારા બે ભાગ વચ્ચે કયા કયા પેલો અને ત્રીજો સમજ પડી ગઈ તો હું અહીંયા લખી નાખું છું ભાગ એક તથા બે નું ક્ષેત્રફળ એક તથા બે એટલે એક વત્તા બે નું ક્ષેત્રફળ એટલે સોરી બે નહીં અહીંયા આવશે ત્રણ આ પેલું અને ત્રીજાનું ક્ષેત્રફળ આપણને મળી જશે કઈ રીતે ચોરસના ક્ષેત્રફળમાંથી બે અર્ધવર્તુળના ક્ષેત્રફળ બાદ કરી દેવાના તો હું અહીંયા લખીશ ચોરસનું ક્ષેત્રફળ અને આ ચોરસના ક્ષેત્રફળમાંથી હું માઇનસ કરી દઈશ બે ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને તમારે બે ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ન લખવું હોય તો ખાલી વર્તુળોનું ક્ષેત્રફળ લખી શકો કેમ કારણ કે પેલું અર્ધવર્તુળ આ અને બીજું અર્ધવર્તુળ આ બે ભેગા થઈને આખું શું બની ગયું વર્તુળ તો તમે સોરી વર્તુળનું ક્ષેત્રફળ કરી શકો છો કિંમત મૂકીએ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય બાજુનો વર્ગ અને અહીંયા બાજુ દસ સેન્ટીમીટર છે એટલે અહીંયા આવશે દસ નો વર્ગ માઇનસ બે ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય એકના છેદમાં બે પાય આર વર્ગ બે બે ઉડી ગયા એટલે પાયાર વર્ગ વધ્યો આવી ગયું પાયાર વર્ગ વર્તુળનું ક્ષેત્રફળ ડન ચલો દસ નો વર્ગ થઈ જશે સો સો માઇનસ બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર ત્રિજ્યા આપી દીધી છે જુઓ ઓકે મેં અહીંયા સમજાવી દીધું છે રાઈટ કેટલી આવશે પાંચ સેન્ટીમીટર એટલે કે પાંચ ગુણ્યા પાંચ નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ તો અહીંયા આવશે સો માઇનસ છેદ નહીં ઉડે સાતની સાથે કોઈ પણ એટલે આપણે ગુણાકાર કરી લઈએ બાવીસ ગુણ્યા કરશું પચું પચું પચીસ ઝીરો બે દુ ચાર બે દુ ચાર પાંચ દસ ઝીરો વધી પડી પાંચ દુ દસ ને એક અગિયાર તમારો જવાબ આવશે પાંચ પાંચ પાંચસો પચાસ બાવીસ ગુણ્યા પચીસ ને પાંચસો પચાસને જ્યારે આપણે સાત વડે ભાંગી નાખીએ સત્યુ સત્યુ ઓગણપચાસ થઈ જશે અને નેક્સ્ટ તમારું આવશે પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન છ ઉપરથી આવ્યા તમારા સાઠ એટલે સાત અઠ્ઠા છપ્પન સાઠમાંથી છપ્પન જાય તો ચાર ઝીરો પોઈન્ટ સાત પંચા પાંત્રીસ એટલે પાંચ વધશે અને પાંચને એક ઝીરો સ સત્યુ ઓગણપચાસ એટલે કે જવાબ આવશે અઠ્યોતેર સત્તાવન સોમાંથી અઠ્યોતેર પોઈન્ટ સત્તાવન બાદ કરીએ એટલે તમારું થઈ ગયું એકવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વર્ગ જો શું આવી ગયું એકવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વર્ગ કોનું કોનું ક્ષેત્રફળ આ બે ભાગનું તો આ બે ભાગનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ તમારું આ બંને ભાગનું હશે એટલે એ પણ કેટલું હશે એકવીસ પોઈન્ટ પાંચ તો હું અહીંયા ડાયરેક્ટ હવે લખી દેસ હવે કેલ્ક્યુલેશન નથી કરવાની ભાગ બે વત્તા ચાર નું ક્ષેત્રફળ પણ કેટલું હશે એકવીસ ચાલો આપણને આ ચારેય ભાગનું ક્ષેત્રફળ મળી ગયું આનું આનું તો ટોટલ ચારેયનું કેટલું થશે નો સરવાળો કરી નાખવાનું અથવા તો તમે ડાયરેક્ટ લાસ્ટમાં કરશો ને તો એ ચાલશે હું ડાયરેક્ટ કરી દઉં ચાલો હવે તમારે આ જોતો છે રંગીન ભાગ તો આખા ચોરસમાંથી આ ચારેય ભાગ તમે કાઢી નાખો જો હું તમને બતાવું ચારેય ભાગ તમે જ્યારે કાઢી નાખશો તો જે વધશે એ તમારું શું વધશે રંગીન ભાગ વધશે દેખાઈ રહ્યું છે તો આપણે લખીશું અહીંયા રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર શું લખવાનું અહીં ઈરેઝ કરી નાખું છું ચોરસ નું ક્ષેત્રફળ અને આ ચોરસના ક્ષેત્રફળમાંથી બાદ કરી નાખવાનું છે કયો આ ભાગ એક બે ત્રણ અને ચાર એનો મતલબ તમારે લખવાનું ભાગ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચારનું ક્ષેત્રફળ ડન ચાલો નેક્સ્ટ ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ બાજુ છે દસ એટલે કે દસ નો વર્ગ માઇનસ બંને ચારેય ભાગનું ક્ષેત્રફળ તમારે બાદ કરવું હોય એટલો મતલબ કે બે ગુણ્યા એકવીસ પોઈન્ટ પાંચ કેમ કારણ કે એકવીસ પોઈન્ટ પાંચ આ બે ભાગનું છે અને એના ડબલ કરી દેવાના એટલે તમારો ચારેય ભાગ થઈ જશે નેક્સ્ટ જોઈએ દસ નો વર્ગ થશે સો અને સો માઇનસ એકવીસ પોઈન્ટ એકવીસના ડબલ થઈ ગયા બેતાલીસ ને પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એટલે એક થઈ જશે એટલે તમારું આ થઈ ગયું તેતાલીસ અને સો માંથી જયારે તેતાલીસ ને આપણે બાદ કરીશું તો અહીંયા દસ નવ અને ઝીરો દસ માંથી ત્રણ જશે તો સાત અને નવમાંથી પાંચ સેન્ટીમીટરનો વર્ગ વર્ગ તમને મળી ગયું રંગીન ભાગનું ક્ષેત્રફળ તો ચાલો આ જ આવશે એવું જરૂરી નથી મેં તમને રંગીન ભાગનું ક્ષેત્રફળ પૂછાય તો કંઈક ને કંઈક એકાદા શેપમાંથી બાદ કરવાનું હશે અને તમને જોતા આવડવું પડે બાકી અગિયાર પોઈન્ટ ત્રણમાં ટીક કરી લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે સ્ટાન્ડર મેચવાળા તમે ગણી ગણીને એક વખત ખાસ જોજો અને એકવાર મારો રિવિઝનનો વિડિયો જોઈ લેજો ટાઈમ હોય તો બાકી અગિયાર પોઈન્ટ ત્રણમાં ટીક કરી લો દાખલા નંબર બે ત્રણ ચાર પાંચ આઠ નવ અગિયાર અને સોળ એટલા દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલીસ્ટ તમે આકૃતિ સમજી લેજો કે ભાઈ કયા ક્ષેત્રફળમાંથી કયું ક્ષેત્રફળ બાદ કરવાનું છે અને ગણતરીમાં બિલકુલ મિસ્ટેક કરતા નહીં ડન ચાલો નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ ચેપ્ટર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર તેર પૃષ્ઠફળ અને ઘનફળ મોસ્ટ ઓફ સ્ટુડન્ટને બેઝિક મેચવાળાને આ ચેપ્ટર ટફ લાગતું હશે કારણ કે એને આ ચેપ્ટરમાંથી ચાર માર્ક્સનો દાખલો આવવાનો છે બે દાખલો હશે અથવામાં છે પૃષ્ઠફળના અથવામાં ઘનફળનો દાખલો હશે અને એક વાત ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ આ ચેપ્ટરના દાખલા બુકમાંથી જ આવશે સેમ ટુ સેમ રકમની સાથે આ ચેપ્ટરમાંથી તમારે બુકમાંથી જ દાખલા કરવાના છે કોઈ બહારથી રકમ નહીં હોય બરાબર એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ટેક્સ બુકને આપો બાકી મેં રિવિઝન કરાવેલું છે એમાં હેતુલક્ષી પ્રશ્નોથી લઈને દાખલા કઈ કઈ રીતના પૂછાય છે ને સંપૂર્ણ સૂત્રો કઈ રીતે યાદ રાખવા જો યાદ ન રહેતા હોય તો અને કઈ રીતે તમે ગણતરીને ઓછી કરી શકો છો સ્માર્ટ કેલ્ક્યુલેશનથી મેં વ્યવસ્થિત રીતે આખું રિવિઝન એક વિડીયોમાં કરાવેલું છે તો તમે જોઈ લેજો અહીંયા હું તમને બધા જ દાખલા ડીપમાં નથી શીખવતી કારણ કે મેં રિવિઝનનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે જો તમારે શીખવું હોય મારી મેથડથી તો તમે ત્યાં જઈને શીખી શકો છો બાકી હું તમને દાખલા બતાવી દઉં છું ને બધા દાખલા તમારે બુકમાં ટીક કરીને એટલીસ્ટ એક વાર તો જોવાના જ રહેશે કારણ કે મેં ઓલરેડી રિવિઝનના વિડીયોમાં શીખવી દીધા છે ને ફરીથી સેમ ટુ સેમ અહીંયા શીખવીશ ને તો મારે એડિટિંગમાં ને એમાં વધારે સમય થઈ જશે ને હું આજે રાતે અપલોડ નહીં કરી શકું એના માટે હું ડાયરેક્ટ આજે અપલોડ કરી શકું કારણ કે સ્ટાન્ડર્ડ મિક્સવાળાને કાલેજ પેપર છે એના માટે હું ડાયરેક્ટ તમને ટીક કરાવી દઉં છું તો પ્લીઝ સ્ટુડન્ટ તમે ટેક્સ બુક લઈને એટલા દાખલા ટીક કરી લો ને આ દાખલાનું સોલ્યુશન તમને આવડવું જ જોઈએ અને એકવાર મારો રિવિઝન વિડીયો જે છે એ જ જોઈ લેજો પૃષ્ફળ અને ઘનફળ માટે ને એમાં મેં બહુ વ્યવસ્થિત રીતે સૂત્રોની સાથે સોલ્યુશન કરાવેલું છે એટલે તમને મારી મેથડ સમજાઈ જશે ડન બાકી ટીક અહીંયા જેટલા તમને કીધા છે તમે ગણી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ એકમાં જેમાં પૃષ્ઠફળ શોધવાના દાખલા છે જેમાં બીજો ત્રીજો છઠ્ઠો સાતમો આઠમો અને નવમો આટલા દાખલા ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ સ્વાધ્યાય તેર પોઈન્ટ બેમાં જેમાં તમારે દાખલા નંબર બે ત્રણ અને પાંચ કરવાનો રહેશે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણમાં જેમાં બે મતલબ કે તમારું કંઈક ઓગાળીને કંઈક નવું બનાવવાનું હોય તો સિક્કાની સંખ્યા અથવા તો બે શેપમાંથી તમને ગમે એને સરખાવીને ઊંચાઈ શોધવાની હોય આ રીતના દાખલા છે તો એમાંથી સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણમાંથી દાખલા નંબર એક બે ત્રણ

આ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા દાખલા તો એટલીસ્ટ તમે સૂત્રોની સાથે એકવાર કેલ્ક્યુલેશન જોઈ જ લેજો અને વાત કરીએ તો સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શંકુના આડછેદવાળું જે ચાર માર્ક્સનો દાખલો આવે છે એમાં વધારે પ્રોબેબિલિટી છે કે આ સ્વાધ્યાય તેર પોઈન્ટ ચારમાંથી દાખલા આવશે તો તમને શંકુના આડછેદનું પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો આવડતા હશે અને પછી તમારે શોધવાનું રહેશે ડન અને એમાં જો તમને લિટરમાં કેપેસિટી પૂછી હોય તો લિટરમાં ફેરવવાનું રહેશે પૈસા પૂછા હોય તો જો અને તોડ કરીને ચોકડી ગુણાકાર કરવાનો રહેશે જેમ એમાં

તેરમાં ચેપ્ટરમાં આટલા દાખલા અને ઉદાહરણ છે પહેલું ચોથું સાતમું દસમું અને અગિયાર એટલા ઉદાહરણ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે કરી લેજો હજી કહું છું કે આ ચેપ્ટરમાંથી ટેક્સ્ટબુકમાંથી જ દાખલો હશે ટેક્સ્ટબુકની બારનો દાખલો નહીં હોય ડન કદાચ તમને રકમ ચેન્જ કરે જેમ કે ટેક્સ્ટબુકમાં સેમ દાખલો હોય પણ પાંચ સેન્ટીમીટર ત્રીજા આપી હોય તો તમને છ સેન્ટીમીટર ત્રીજા પૂછી લેશે બાકી કંઈ જ ચેન્જ નહીં હોય ઓકે ચાલો નેક્સ્ટ ચેપ્ટરની વાસ્ટ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર ચૌદ અને એના પછીનો ચેપ્ટર ચેપ્ટર નંબર સંભાવના બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એટલીસ્ટ પાસિંગ થવાવાળા સ્ટુડન્ટ્સને પણ આ બે ચેપ્ટર કરે ને રચનાને બાકી ને એવું બધું કરી લે ને તો આરામથી પાસ થઈ જાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આમ આપણે એમ ન કહી શકીએ કે ફિક્સ આ જ દાખલો આવશે તમારે ત્રણ રીતના દાખલા કરી લેવાના છે ને આ ત્રણ રીતના દાખલા તમને આવડી જાય એનો મતલબ કે તમને આખું ચેપ્ટર આવી ગયું કયા કયા ત્રણ રીતના તો સૌથી પહેલું સ્વાધ્યાય

ઝેડ શોધવા માટેનું અને આમાં તો એક જ રીત છે કઈ સૂત્રનો ઉપયોગ કરીને તમને બસ એફ વન એફીરો એફ ટુ શું છે એલ શું છે એચ શું છે એ તમને ડેટા જોઈને આવડી જાય એનો મતલબ બહુ લગ્ન દાખલા આવડી જશે અને વાત કરીએ સ્વાધ્યાય તો મધ્યસ્થ શોધવાના દાખલા પૂછાય છે અને આમાં બે રીતના દાખલા પૂછાય કાં તો તમને બધા ડેટા આપી દીધા હોય ને ડાયરેક્ટ પૂછી દે મધ્યસ્થ શોધવાનું ને કાં તો તમને એફ વન અને એફ શોધવાનું પૂછાય છે આ પાંચ રીતના દાખલાનું સોલ્યુશન હું અહીંયા એટલા માટે નથી કરાવતી કારણ કે એટલું બધું ડીપમાં સોલ્યુશન કરાવીશ ને તો પણ મેં રિવિઝન વિડીયોમાં સોલ્યુશન કરાવ્યું છે ને એટલું પ્રોપર તો તો હું નહીં જ કરાવી શકું થોડીક સ્પીડ આવી જશે કારણ કે વિડીયો બહુ મોટો બની જાય છે હવે પાસે ટાઈમ પણ હોય તો તમારે જો ચેપ્ટર નંબર વ્યવસ્થિત રીતે એક પણ ભૂલ ન થાય એ રીતે તમારે શીખવું હોય તો મેં એક રિવિઝન વિડીયો બનાવ્યો છે જેમાં પાંચ રીતના દાખલા બહુ વ્યવસ્થિત રીતે શીખવેલા છે પાંચ દાખલા તમને આવડી જશે ને એનો મતલબ તમને આખું ચેપ્ટર આવડી જશે નેક્સ્ટ આ ચેપ્ટરમાંથી જે હેતુલક્ષી પ્રશ્ન પૂછે

સક્ષમ થઈને જવાનું છે પેપર ઈઝી હશે નો ડાઉટ પણ તમે જો મહેનત કરી હશે ને તો તમને બધું ઈઝી લાગશે પ્રથમ પરીક્ષાના બેઝિક મેથવાળાના પેપરમાં કઈ રીતના દાખલા પૂછાણા હતા કે ભાઈ કોઈ પણ ટેબલ આપી દીધું હોય અને તમને કીધું હતું કે ભાઈ મધ્ય શોધો પણ ટેબલ આવી રીતે વ્યવસ્થિત નહોતું આપ્યું દસથી વીસ વીસથી ત્રીસ તો તો તમને આવડતું જ હતું પણ આની જગ્યાએ આવું હતું વીસ કે તેથી ઓછા બરાબર અહીંયા હોય ત્રીસ કે તેથી ઓછા કાતો તમને પૂછ્યું હતું કે દસ કે તેથી વધુ વીસ કે તેથી વધુ તો આ રીતના જ્યારે દાખલા હોય આવી રીતે આપ્યા હતા ડેટા અને કીધું હતું કે ભાઈ મધ્યક શોધો અથવા તો મધ્યસ્થ શોધો રાઈટ તો કન્ફ્યુઝન કરવાની જરૂર નથી તો આ રીતના દાખલાને કઈ રીતે સોલ્વ કરવા એના માટે મેં અલગથી ત્રીજો વિડીયો અપલોડ કરેલો છે જેમાં મેં શીખવાયડ્યું છે કે થી ઓછા થી વધુ એ રીતનું હોય અને એની બાજુમાં જે આપ્યું હોય સંચયી આવૃત્તિ આપેલું હોય તો એને તમારે કઈ રીતે આવૃત્તિમાં ફેરવવાનું અને પછી એકવાર તમને આવૃત્તિમાં ફેરવતા આવૃત્તિમાં ફેરવતા અને વર્ગ શોધતા આવડી જશે ને આના પરથી પછી તો સેમ રીત છે એટલે એ ખાસ જોઈ લેજો અને ઇગ્નોર ન કરતા તમારા માટે ખૂબ હેલ્પફુલ થશે કારણ કે જો એટલા નાના એવા કન્સેપ્ટથી તમે કન્ફ્યુઝ થઈ જશો ને તો આખો તમારો ત્રણ માર્ક્સનો અથવા ચાર માર્ક્સના દાખલામાં ઝીરો માર્ક્સ આવશે એના કરતાં એક વખત કન્સેપ્ટ શીખી લેજો એટલે આ ત્રણ વિડીયા જે દેખાઈ રહ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર નંબર ચૌદ આંકડા શાસ્ત્ર માટે એટલે એ ખાસ કરી લેજો એકમાં હેતુલક્ષી પ્રશ્ન છે એક આખા ચેપ્ટરનું સારાંશ છે અને એકમાં જો આ ટફ રીતના દાખલા આવે આ રીતના તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું ને એમાં મેં સાથે સાથે સંચય આવૃત્તિ

બાકી કેલ્ક્યુલેશન તો સેમ જ રહેશે ડન એના પછીનું ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર નંબર પંદર અને બુકનું છેલ્લું ચેપ્ટર ચેપ્ટર નંબર પંદર સંભાવના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ને બધા જ સ્ટુડન્ટને આ ચેપ્ટર તો એટલીસ્ટ આવડતું જ હશે કારણ કે તમે આઠમા ધોરણથી સંભાવના શીખતા હો છો ને એમાંથી હું તમને ઇમ્પોર્ટન્ટ દાખલા તો ટીક કરાવવાની જ છું ને મેં બે વિડીયો અપલોડ કરેલા છે હેતુલક્ષી પ્રશ્ન માટે ને છેલ્લા ત્રણ વર્ષમાં પૂછાઈ ગયેલા બોર્ડના પેપર માટે તો તમે ખાસ જોઈ લેજો અને બાકી તમારે ટેક્સ્ટબુકમાં ટીક કરી લેવું ઉદાહરણ પહેલાં ટીક કરાવું છું ઉદાહરણ નંબર ચાર છ આઠ અને બાર એટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પંદર પોઈન્ટ એકમાંથી પેલો બીજો ચોથો પાંચમો પહેલો બીજો ચોથો અને પાંચમો જે કન્સેપ્ટ છે એકવાર ખાસ જોઈ લેજો કારણ કે હેતુલક્ષી પ્રશ્નોમાં આવશે આવશે ને આવશે બીજું દાખલાની વાત કરીએ તો દાખલા ફટાફટ ટીક કરો છ આઠ નવ દસ બાર તેર ચૌદ સત્તર અઢાર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને ચોવીસ એટલા દાખલા તમારે કરી લેવાના છે ને બાકી સૌથી વધારે ફોકસ તો તમને દડાવાળા દાખલા પૂછાય છે કે ભાઈ લાલ રંગના ને નીલા રંગના ને ભૂરા રંગના ને દડા છે તો આ રંગનો દડો હાથમાં આવે કે આ રંગનો દડો હાથમાં ન આવે એની સંભાવના બાકી આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાસાવાળા છે એટલે પાસાવાળા એ કરી લેજો નેક્સ્ટ તમને પૂછાય હવે એક પાસાવાળા પણ પૂછાય અને બે પાસા ફેંકવા પણ પૂછાય તો એના માટે મેં એક શોર્ટ ટ્રિક બનાવી છે કે બે પાસા પરથી પૂછાય કે સરવાળો ચાર થાય પાંચ થાય તો તમારે કઈ રીતે યાદ રાખવાનું એના માટે મેં એક ટેબલ બનાવ્યું છે એ તમે જોઈ લેજો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ નેક્સ્ટ તમારે આનામાંથી શીખવાના પત્તાવાળા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પત્તાવાળા દાખલો હશે તમારો એટલે એક પત્તાવાળો દાખલો આવડવો પડે અને બે સિક્કાને ઉછાળવાવાળો દાખલો આવડવો પડે એટલા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બાકી તમને ખામીવાળી પેનને આને તેને એવું બધું પૂછશે એ આવડી જશે પણ આટલું વધારે ફોકસ આના પર તો કરીને જ જવાનું છે આઈ હોપ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે ચેપ્ટર નંબર એકથી લઈને ચેપ્ટર નંબર પંદરનું સંપૂર્ણ રિવિઝન આપણું આ ત્રીજો વિડીયોમાં કમ્પ્લીટ થાય છે બરાબર સ્ટુડન્ટ જો ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એકવાર ખાસ ડિસ્ક્રિપ્શન ચેક કરજો મેં જે જે રિલેટેડ વિડીયો અપલોડ કરેલા છે એમાંથી તમારે જો કોઈ કન્સેપ્ટ શીખવાનો બાકી રહેતો હોય તો તમે ત્યાં ક્લિક કરીને શીખી શકો છો ઘણી બધી શોર્ટ ટ્રીક પણ શીખવાડી છે કે હેતુલક્ષી પ્રશ્નોને શોર્ટ વે કઈ રીતે તમે સોલ્વ કરી શકો છો બાકી હજુ સુધી તમે વિડીયોને લાઈક ના કર્યો હોય આખો વિડીયો જોયો છે ને એક લાઈક નથી આપ્યું તો પ્લીઝ સ્ટુડન્ટ વિડીયોને એક લાઇક આપી દેજો અને જતાં જતાં તમારા ફ્રેન્ડના ગ્રુપમાં લિંક શેર કરતા જાઓ ઓલ ધ બેસ્ટ જો સ્ટાન્ડર્ડ મેથ્સવાળાનું પેપર દઈને આવશો ને એટલે હું તમને અહીંયા લાઈવ હું સોલ્યુશન કરાવીશ લાઈવ તો નહીં કારણ કે મારી પાસે ડિજિટલ બોર્ડ નથી એટલે લાઈવ ના કરાવી શકું બરાબર તો તમે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા પેપર દઈને આવશો એવું બધા સેક્શનનું ડીપમાં સોલ્યુશન એટલા માટે હું કરાવવાની છું કારણ કે બેઝિક મેથ્સવાળા જોઈ શકે બેઝિક મેથ્સવાળા ખાસ જોજો કારણ કે એવું નથી કે તમને ન આવી શકે ગયા વર્ષે પહેલાં બેઝિક મેથ્સવાળાનું હતું તો બેઝિક મેથ્સવાળાના ઘણા બધા દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સમાં રિપીટ થયા હતા ન માનતા હોય તો તમે જોઈ શકો છો ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો બે માર્ક્સનો દાખલો મોટા દાખલા પણ જેવા બેઝિકમાં હતા એવા સેમ ટુ સેમ સ્ટાન્ડર્ડમાં પણ હતા તો આ વખતે પણ પોસિબિલિટી છે એટલે થોડોક ટાઈમ કાઢીને વિધિન દોઢ કલાક કે બે કલાક જેટલું કદાચ સોલ્યુશન થશે હું શ્યોર નથી કદાચ થશે તો તમે જોઈ શકો સ્ટાન્ડર્ડ મેક્સવાળા કેમ જોશે કે ભાઈ એનું સાચું પેડું કે ખોટું એના માટે ને બેઝિક માર્ક્સવાળાને કેમ જોવાનું છે કે ઈ રિલેટેડ દાખલો તમારો આવી જાય તો તમારો માર્ક્સ કપાય નહીં એના માટે ઓકે સ્ટુડન્ટ તો મળીએ કાલના સોલ્યુશનમાં આશા રાખું છું કે બધાને બહુ વ્યવસ્થિત રીતે ને સારું પેપર જશે ઓલ ધ બેસ્ટ